કેમ છો બધા? તો આજે આપણે કરવાનું છે સ્વાધ્યાય 1.1 પછીની બધી વ્યાખ્યાઓ. તો સૌથી પહેલા જોઈએ કે એમાં વ્યાખ્યા આપેલી છે આપણને, ખાલી ગણ, નલ સેટ, રિક્ત ગણ, એમ્પ્ટી સેટ, વોઇડ સેટ. ખાલી ગણ માટેની વ્યાખ્યા આપેલી છે. હવે ખાલી ગણ જેવું નામ એવું જ કામ, જે ગણમાં એક જ પણ ઘટક ન હોય એને આપણે કહીશું ખાલી ગણ. જેમાં કોઈ પણ ઘટક ન હોય એને કહેવાય ખાલી ગણ. ખાલી ગણને સંકેતમાં લખાય ફાય. અહીંયા જે તમને નિશાની આપેલી છે આ નિશાનીને કહેવાય ફાય, અને એને છગડિયા કૌંસમાં કંઈ લખીએ નહીં એને કહેવાય ખાલી ગણ. ઉદાહરણ આપેલું છે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ 1 <x> 2 અને એ બે, એક અને બે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા આવે. એક અને બે વચ્ચે આપણને ખબર છે કે એક પણ પ્રાકૃતિક સંખ્યા આવે નહીં, તો આને આપણે કહેવાય ખાલી ગણ. બીજું એક્ઝામ્પલ આપેલું છે કે જો એક્સ જ્યાં એક્સ x² - 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ એ સમમેય સંખ્યા છે. હવે x² ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ થઈ જશે 2 થઈ જશે. હવે રૂટ કાઢીએ તો એક્સ થઈ જાય +or -√2. હવે આપણને કીધું છે કે સમમેય સંખ્યા હોય, તો અહીંયા આગળ આ સમમેય સંખ્યા થતી નથી, તો આને બી એ ખાલી ગણ છે. નેક્સ્ટ આપણને આપેલી છે બીજી વ્યાખ્યા, જે ગણ શાંત ગણ માટેની વ્યાખ્યા આપેલી છે અને બીજી વ્યાખ્યા છે અનંત ગણ માટેની. હવે શાંત ગણ કોને કહેવાય? કે જે ગણ ખાલી હોય અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા ધરાવતા હોય તેને કહેવાય શાંત ગણ. એટલે કે આપણે અહીંયા જોઈએ કે જો અઠવાડિયાના દિવસો કેટલા? 7. 7 એટલે આપણે એને ગણી શકીએ એવી એને કહેવાય શાંત ગણ, અને ના ગણી શકીએ અનંત સુધી વિસ્તરેલો હોય ગણ એને કહેવાય અનંત ગણ. અહીંયા આગળ એકમાં જ સાથે તમને બે ડેફિનેશન આપેલી છે, એક શાંત ગણ અને એક અનંત ગણ. શાંત એટલે જેને ગણી શકીએ એ શાંત, અને ના ગણી શકીએ અનંત. અહીંયા ઉદાહરણ આપેલું છે કે અઠવાડિયાના દિવસો એને શાંત ગણ કહેવાય. x² - 16 = 0, તો એક્સ થઈ જશે આપણો +or -4, તો આને કહેવાય શાંત ગણ. અને જી રેખા પરના બિંદુ, હવે તમને અહીંયા આગળ આ રેખા આપેલી છે 1 a b, હવે આના ઉપર આપણે અનંત બિંદુઓ લઈ શકીએ, તો આને કહેવાય અનંત ગણ. અહીંયા આગળ નીચે આપેલું છે કે જ્યારે આપણે ગણને યાદીની રીતે દર્શાવે ત્યારે આપણે બધા જ ઘટકોને છગડિયા કૌંસમાં લખીશું. અનંત ગણના બધા ઘટકોને છગડિયા કૌંસમાં લખવા શક્ય નથી, એટલે આપણે અમુક વાર તમે જોયું હશે કે 1, 2, 3 પછી આપણે .. કરીને છગડિયો કૌંસ કરતા હોય છે, એના બધા ઘટકો આપણે છગડિયા કૌંસમાં લખી શકીએ નહીં, એટલે આપણે અહીંયા આગળ 3 ટપકાથી એને દર્શાવીએ છીએ. નેક્સ્ટ આપણને આપેલું છે ઉદાહરણ એનું જ, કે અહીંયા આપેલું છે કે 1, 2, 3, એ મેં આગળ કીધું એ જ રીતે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અનંત ગણ કહેવાય, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અનંત ગણ કહેવાય, અને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અનંત ગણ કહેવાય. અહીંયા આગળ અયુગ્મ આપેલું છે એ રીતે યુગ્મ સંખ્યાઓનો ગણ પણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, અને પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંને ગણ અનંત સુધી વિસ્તરેલા છે. અહીંયા આગળ નોંધ આપેલી છે કે બધા જ અનંત ગણને યાદીની રીતે દર્શાવી શકાતા નથી. દાખલા તરીકે વાસ્તવિક સંખ્યાના ગણને આ રીતે દર્શાવી શકાય નહીં, કારણ કે આ ગણના ઘટકો નિશ્ચિત ભાતને અનુસરતા નથી. હવે વાસ્તવિક ગણના સભ્યો આપણને ખબર છે કે કોઈ પણ આવી શકે, એમાં કોઈ ક્રમ ફિક્સ હોતો નથી, એટલે આપણે એને અનંતની યાદીની રીતે લખી શકતા નથી. ઉદાહરણ આપેલું છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત છે અને કયા ગણ અનંત ગણ છે તે નક્કી કરો. અહીંયા આગળ આના માટે આપણે લઈએ તો આને આપણે એક્સ, આપણને બે કિંમત મળશે, x = 1 અને x = 2, તો આને આપણે આ રીતે લખી શકીએ x, 1, 2, તો આને કહેવાય શાંત ગણ. અહીંયા આગળ એક્સની આપણને બે કિંમત મળશે -2 અને +2, તો આને કહેવાય શાંત ગણ. અહીંયા આગળ આપણને એક્સની કિંમત કઈ મળશે? 1/2, તો આને કહેવાય શાંત ગણ.
પછી અહીંયા આપેલું છે એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ એ અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ શેના માટે અવિભાજ્ય આપેલું નથી તો આને આપણે અનંત ગણમાં લખી શકશું, કારણ કે આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આમાં આવી જશે. એ જ રીતે અહીંયા આપેલું છે એક્સ બિલોંગ્સ ટુ એન પ્રાકૃતિક સંખ્યા અને એક્સ એ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા છે, તો એને પણ આપણે અનંત ગણમાં લખી શકીએ, કારણ કે કયા ગણ માટે પૂર્ણાંક છે આપેલું નથી. બીજી એક ડેફિનેશન આપેલી છે કે સમાન ગણ કોને કહેવાય અને અસમાન ગણ કોને કહેવાય. હવે સમાન ગણ જેવું નામ એવું જ કામ, જો બે ગણ આપેલા હોય એ અને બી બંનેમાં ઘટકો સરખા હોય, ઘટકો યાદ રાખવાનું કે ઘટકોની સંખ્યા સરખી નહીં પરંતુ જે ઘટકો અંદર આપેલા છે એ બંનેમાં સરખા ઘટકો હોય તો એને કહેવાય સમાન ગણ, અને સરખા ઘટક ન હોય તો એને કહેવાય અસમાન ગણ. ઉદાહરણ આપેલું છે એમાં આપેલું છે જો 1 2 3 4, બી આપેલા છે 3 1 4 2, અહીંયા ખાલી ક્રમ ફેરવ્યો છે પરંતુ ઘટકો બંનેમાં સરખા છે તો કહેવાય એ ઇઝ ઇક્વલ ટુ બી. બીજું આપેલું છે કે ધારો કે એ એ 6 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે અને પી એ 30ના અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. હવે ફક્ત 2 3 5 એ 30ના અવિભાજ્ય અવયવો છે, તેઓ 6 કરતા નાના છે, વળી અહીંયા આગળ 6ના અવિભાજ્ય સંખ્યાઓ અને 30ના અવિભાજ્ય સંખ્યાઓ બંનેમાં સેમ આવે છે તો એ અને પી બંને સમાન ગણ છે. જો અહીંયા આગળ આપણને આપેલું હોય એવું કે એમાં આપેલું છે 1 2 3 અને બી આપેલો છે 2 2 1 3 3, તો બંનેમાં ઘટકો સમાન જ થયા, ખાલી આમાં પુનરાવર્તન થાય છે બીમાં અને એમાં પુનરાવર્તન થતું નથી, તો આને આપણે સમાન ગણ કહીશું. નેક્સ્ટ આપણને આપેલું છે એનું ઉદાહરણ કે એ બી સી ડી અને ઈ આપેલો છે તો આમાંથી કયો ગણ કોને સમાન છે એ આપણે લખવાનું છે. તો અહીંયા આગળ આપણને આપેલું છે એ આપેલો છે આપણને એ આપેલો છે 0 બરાબર છે, બી આપેલો છે 5 કરતા નાની અને 15 કરતા મોટી એટલે 6 7 8 9 10 11 12 13 અને 14 બરાબર છે, સી આપણને આપેલો છે 5, ડી આપણને આપેલો છે x² = 25 છે તો અહીંયા એક્સની કિંમત થઈ જશે +or -5, તો અહીંયા થશે -5 અને +5 બરાબર છે. ઈ આપણને આપેલો છે, ઈમાં આપણને સમીકરણ આપેલું છે કે x² - 2x - 15 = 0. આના ઉપરથી આપણે એના માટેની એક્સની કિંમત શોધવી પડશે, તો એના માટે આપણને એક્સની કિંમત શું મળે છે એ જોઈએ. તો અહીંયા આગળ આપણને એક્સની 2 કિંમતો મળશે, x² - 5x + 3x - 15 = 0. અહીંયા આગળ આપણને એક્સની કિંમત મળશે 5 અને બીજી એક્સની કિંમત મળશે -3, પરંતુ આપણને અહીંયા આગળ શું કીધું છે ધન પૂર્ણાંક બીજ, તો -3 આવશે નહીં, તો એક્સની કિંમત શું થઈ ગઈ ખાલી 5. હવે આ બધા આપણને કઈ રીતે આપેલા હતા, ગુણધર્મની રીતે આપણે યાદીની રીતે લખી નાખ્યા. હવે આપણે જોઈ શકીએ કે આમાંથી કોઈ પણ ગણ સમાન નથી, ખાલી સી અને ઈમાં બંનેમાં સમાન ગણ છે, તો આમાં આપણે લખી શકીએ C = E અને એ ≠ B ≠ C ≠ D, એક પણ સમાન ગણ નથી. આઠમું ઉદાહરણ આપણને આપેલું છે કે નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે, તમારા જવાબ યથાર્થ ચકાસો. અહીંયા આગળ પહેલા એમાં જુઓ તમે તો એમાં ગણ આપણને એ આપેલો છે
એક્સ માટે આપેલો છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે કે એલોય શબ્દમાંથી, તો એ એલ ઓ અને વાય. બી માટે આપણે યાદીની રીત બનાવીએ તો થઈ જશે એલ ઓ વાય એ, બંનેમાં સરખા જ ઘટકો છે તો એને થઈ જશે એ ઇઝ ઇક્વલ ટુ બી. એ બીજા માટે આપણને આપેલું છે એની કિંમત થઈ જશે એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ઝેડ અને એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફોર આપેલું છે, તો થઈ જશે માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન ટુ. બી થઈ જશે આપણો આ સમીકરણને ઉકેલીશું તો આપણને બે કિંમત મળશે, બીની એક અને બે. અહીંયા આગળ બંનેમાં ઘટકો સરખા નથી તો અહીંયા આગળ એ નોટ ઇક્વલ ટુ બી આપણો આન્સર થઈ જશે.